ગાંધીનગર સુધી અવાજ પહોંચવો જોઈએ. બોલો ભારત માતા કી જય. ધન્યવાદ. માં કરવાનું છે. એક કુટમાં લગભગ કેટલા મત હોય? 700-800 કે 1200? ભારતીય જનતા પાર્ટીની હંમેશા વ્યવસ્થા અને પરંપરા રહી છે. ચૂંટણી ત્રણ વસ્તુથી જીતાતી હોય છે, વિચાર, વાતાવરણ અને વ્યવસ્થા. તો વિચાર અમારો રાષ્ટ્રપ્રેમ છે, સાંસ્કૃતિક ગૌરવ છે અને જનસેવા છે. વાતાવરણ આજે કોઈ પણ માણસ, કોંગ્રેસી હોય, મીડિયા હોય કે અન્ય કોઈ પણ હોય, એ માને છે કે ભાજપની સરકાર બનશે એવું વાતાવરણ છે. પરંતુ વ્યવસ્થા પણ ગોઠવવાની હોય છે. એટલે દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ નીકળે, એટલે અમારા ત્યાં સંગઠનમાં એવું કહેવાય કે બૂથ જીતીએ એટલે વિધાનસભા જીતાય. તો બૂથ જીતવા માટેનું પેજ પ્રમુખથી માંડીને એનું આયોજન હતું. આજે પ્રદેશની વ્યવસ્થા મુજબ આજે બરવાળા શહેર, બરવાળા તાલુકો અને રાણપુર શહેર, રાણપુર તાલુકો એમ બે મોટા સંમેલનો થયા. પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખ ઉપસ્થિત રહ્યા. તમામ લોકો, કાર્યકર્તાનો ઉત્સાહ એ દરેક બૂથમાં ભાજપને જીતાડવા માટેનો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ 24 કલાક વીજળી આપી, હર હર નર્મદે કરીને પાણી પીવાનું અને સિંચાઈનું આપ્યું. આ ઉપરાંત અનેક વિકાસના કામો આ પંથકમાં થયા છે. હમણાં જ મેનિફેસ્ટોમાં આયુષ્યમાન કાર્ડના 10 લાખ રૂપિયાની મર્યાદા સાથે આગળ વધીએ છીએ. અને આ ઉપરાંત સિનિયર સિટીઝનને બસમાં ફ્રી યાત્રા કરવાનું પણ નક્કી કર્યું છે. આવા અનેક લોકકલ્યાણની યોજનાઓ પણ જ્યારે પહોંચી છે ત્યારે અમને વિશ્વાસ છે કે રાણપુર, ધંધુકા, ધોલેરા અને બરવાળા, આ સમગ્ર ધંધુકા વિધાનસભાની વિસ્તારની જનતા ભાજપના ઉમેદવાર શ્રી કાળુભાઈ ડાભીને જીતાડીને ગાંધીનગર મોકલશે, કમળ ખીલવશે. અને આ બૂથના જે અમારા શક્તિશાળી બૂથના દેવ દુર્લભ ભાજપના કાર્યકર્તા છે એની ઉપર અમને ભરોસો છે કે પોતપોતાના બૂથમાં એ કમળને ખીલવશે. સમગ્ર હું જ્યાં જઉં છું ત્યાં એક પ્રકારનો જનતામાં ઉત્સાહ છે. નરેન્દ્રભાઈ મોદી ઉપર એમનો વિશ્વાસ છે અને ભાજપ સરકારે અનેક જનકલ્યાણની યોજના આપી છે એની જનતાના મન ઉપર સારી એવી અસર છે. અને ગયા વખતે થોડીક ચૂક રહી ગઈ હતી, એટલે આ વખતે જનતાને વધુ પડતો આગ્રહ, પ્રેમ, ઉત્સાહ છે કે આ વખતે તો ભાજપને જીતાડીશું. ભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખની અમે મિટિંગ બોલાવી હતી. અમારા કાર્યકર્તાઓ તળિયાથી કામ કરતા હોય છે, એક એક મતદારને મતદાન કરવા લાવતા હોય ત્યારે આ વખતે જંગી બહુમતીથી જીતવા માટે આ બધું અમારું પ્લાનિંગ છે. અને અમારા આ યુવા કાર્યકર્તાઓ, પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખના કાર્યકર્તાઓ આ કામ કરવાના છે ત્યારે ખૂબ મોટી જંગી લડતી અમે જીતવાના છીએ. આ વખતે શરૂઆતથી જ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું દરેક ગામડામાં જઈને આવ્યો છું, ગામડાના લોકો પણ ખૂબ ખુશખુશાલ છે અને જંગી ભારે બહુમતીથી મને જીતાડવા માટે સૌના પ્રયત્નો છે. અમારે ભારતીય જનતા પાર્ટીમાં પેજથી માંડીને બૂથ, બૂથથી તાલુકો, જિલ્લો, પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધીનું અમારું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે. ત્યારે 2022 વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ધંધુકા વિધાનસભાની અંદર રાણપુર શહેર અને રાણપુર તાલુકામાં બૂથના તમામે તમામ પ્રમુખો અને બૂથ પેજ સમિતિના પ્રમુખશ્રીઓનું આજે ગુજરાત પ્રદેશના આગેવાન, અમારા ધંધુકા વિધાનસભાનું ગૌરવ એવા માનની શ્રી ભરતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને અને ઉમેદવાર શ્રી કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં આજે એ સંમેલન મળ્યું હતું. કાર્યકર્તાઓને, આગેવાનોને કેવા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે? આપણે અમારે ત્યાં કહેવાય છે કે બૂથ જીતીએ તો વિધાનસભા જીતીએ, એટલે એક એક બૂથમાં અમારી આ સિંહ જેવી મોટી શક્તિશાળી ટીમ હોય ત્યારે કાળુભાઈ ડાભી ઉમેદવારશ્રી દ્વારા અને ખાસ કરીને કાર્યકર્તાના પ્રેરણા સ્ત્રોત એવા માનની ભરતભાઈ પંડ્યા સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવા માંડ્યું છે એની માર્ગદર્શનથી એક એક યુવાનમાં, એક એક બૂથના, એક એક પેજ સમિતિના પ્રમુખશ્રીઓ અને અમારા એ યુવાનો કાર્યકર્તાઓને જોશ સાથે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એવો વિશ્વાસ માનની ભરતભાઈ પંડ્યા સાહેબ અને કાળુભાઈ ડાભીને આપ્યો છે કે રાણપુર તાલુકાનું અને રાણપુર શહેરનું એક એક બૂથ અમે કમળથી છલકાવી દેશું અને
આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલવી અને ઉમેદવાર શ્રી કાળુભાઈ ડાભીને જંગી બહુમતીથી જીતાડવા માટેનો અમે વિશ્વાસ આપ્યો છે અને કાર્યકર્તાઓ પણ ખૂબ જોશથી કામે લાગી ગયા છે.